हेलो नमस्ते। काफ़ी गीच जगह पर हम खड़े हैं और हमारे पीछे जो आप देख रहे हो ये छोटा सा पौधा, ये ब्लैक हंसराज है, काला हंसराज। तो आओ इसके बारे में अब डिटेल में देखते हैं। जोरा पग सही। आज हम ऐसी जगह खड़े हैं जहाँ से कुछ ही समय पहले ये आप देख सकते हो ये निशा, यहाँ से तेंदुआ निकला होगा। ये तेंदुआ के ताजे फिगर है उसके पंजों के, यहाँ से ये गया है शायद। कितनी गीच जगह है आगे पीछे। डेंजर जगह है, बहुत डेंजर जगह है। चलो आगे देखते हैं कौन सी वनस्पति मिलती है। काला हंसराज देख लिया हमने। देख लो ये फिर से उसके ही निशान है और यहाँ से शायद ये इसके निशान है, शायद उस जगह ऊपर चढ़ा होगा। और वहाँ पर ये हंसराज देख रहे हो, ये हंसराज ब्लैक हंसराज, वो वहाँ पर भी है हंसराज। देख लो अगर यहाँ कोई जानवर होगा तो काफी दिक्कत होगी। हाँ नेवरी तो छे, इन आ गया अपने वीडियो। तू आई एकलो है? तो एकलो जो हमारे घर को तो अघरू कामगिरी से अजी तो आनी अंदर आम आगर तो बहुत डेंजर। अजी तो आ खाली सांप है। हम्म, એટલી શરૂઆત માં મને પહેલી વાર જોવા મળ્યા મચ્છર ને માખી થઈ ગયું ને એટલે પછી આમ રહી નું ડર લાગે કઈ દે ને એટલે
આમાં ન રહી એ બધી ચોખ્ખી જગ્યાએ જવું પડે. આમાં ઓલા ગોરખડિયા ને એવા હોય મચ્છર તો બહુ જ્યાદા મોસ્કિટો છે. અગર કહી મેં અપના રાસ્તા ભટક ગયા તો ઘર જાના તો મેરે લીએ અસંભવ હૈ. મેં હરદર ઘર નહીં પહોંચ સકુંગા. જંગલી હરદર જંગલી સફેદ હરદર જોવા મળે. ये है जंगली हल्दी है जंगली जंगली हल्दी. आगे पीछे कहीं भी जाने का रास्ता नहीं है फिर भी हम चले जाते हैं हमारे फ्रेंड के पीछे पीछे. वो यहाँ का ही है यहाँ का रहने वाला. वो ठीक से सारे इलाके से परिचित है. दरअसल हम लोग एक कंद को ढूंढने आए थे और अभी ढूंढ रहे हैं. ये हमारे पीछे ये पीपल का पौधा है. पारस पीपल का पौधा है. पारस पीपल ये ओरिजिनल जंगली बोलते हैं ना ये जो हमारे शहरों के अंदर होते हैं ये भी पारस पीपल है. पर ये ओरिजिनल जंगली है जो शास्त्रों के अनुसार जिसकी बात हो रही है ये वही है. थोड़ा डिटेल में भी देख लो आप. આમ સડેલો છે આવર વેલ છે પણ એનું છે ને આનું તમારે ડિટેલ આપવાની સવાલ જ નહીં ને બરોબર. મારું તારું બેન ભેગું જ છે હવે કલ્યાણ નોખું નથી. મળી ગયો ભાઈ હલો. હમ જીસ વનસ્પતિ કી તલાશ મેં આયે થે ઢૂંઢતે ઢૂંઢતે આખિર વો હમે મિલી ગઈ. ઉસે ઢૂંઢને મેં યે હમારા મિત્ર હૈ વજુભાઈ. વજુભાઈ કાફી ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હૈ ઓર યે વનસ્પતિઓ કે બારે મેં ઓર રસ વિદ્યા કે બારે મેં કાફી કુછ જાનતે હૈ ઓર ઉન્હોને ઢેર સારે પ્રયોગ કિયે હૈ હમારી તરહ હી કિયા હૈ યાની કે હમકો ભી કુછ કુછ બાતે તો ઉન્હોને સિખાઈ હૈ
तो आज हम जिस वनस्पति के जिस बेल को ढूंढ रहे थे ये हमारे पीछे है और उसके साथ ये वजूभाई भी है। उन्होंने ये बेल को हमें दिखाई है और इसके बारे में डिटेल में तो हम बाद में बात करेंगे। इस वनस्पति की एक पहचान ये है कि हर वनस्पति का जो बेला होता है इसी तरह चढ़ता है, पर यही अकेली एक वनस्पति है, यही एक ऐसी लता है कि इसका जो लता होती है ये उल्टी दिशा में चढ़ती है। आप देख सकते हो, अब थोड़ा डिटेल में देखिए, ये है हमारे मित्र वजू भाई, वो यहाँ के काफ़ी पहचान वाले आदमी और बहुत बेहद उम्दा व्यक्ति है। આપણે આ વસ્તુ એથી મેં જાજા બધા માણસોના કેન્સર પણ મટાડ્યા છે અને બ્લડ કેન્સર પણ મટી જાય છે આનાથી। આવો મારો અનુભવ આજ 10 વર્ષ થયા છે અને એ વસ્તુ મને એક સાધુ મહાત્માએ બતાવી હતી અને એનાથી એ કેન્સર મટાડતા હતા અને મેં પણ મટાડ્યા છે ઘણાને અને મારા બાજુના ગામમાં ઘણા પણ અત્યારે હાલમાં જીવે છે કે જે મૃત્યુને ભેટી જાય એવી પરિસ્થિતિમાં હતા, પણ મેં એને ઠીક કરી દીધા છે અને હાલમાં અત્યારે મોજૂદ છે। વજુભાઈ, કેન્સર કે લીએ હમ ઇસકા ઇસ્તેમાલ કેસે કરે, આપ અપની ભાષામાં બતાઈએ, કેન્સર કે લીએ હમ ઇસકા ઇસ્તેમાલ કિસ તરહ કરે। તો જે માણસને કેન્સર છે તો એ માણસને એક આંબીલાની ફોતરી જેટલી એને મોઢામાં રાખવાની, દિવસમાં એને આપણે જેમ ગોળી સગરીએ એમ એને સગરવાની, અને કોઈ હાજો વ્યક્તિ હોય અને આમ માણસ તંદુરસ્ત હોય એને કોઈ દી ખાવી નહીં, જેથી આનું સુગર ઘટાડી દે છે આ, એટલા માટે કોઈ જે રોગી ન હોય એ માણસને નહીં ખાવાની, બાકી જે રોગી માણસ છે એને ખાવાની અને એને એક આંબીલાના ફોતરા જેટલી જ ખાવાની અને ડેલી ખાવાની, એનાથી કોઈ જાતનું એને ઇફેક્ટ થતું નથી અને એવી રીતે એને ધીરે ધીરે કોઈ પણ જંતુ છે કેન્સરના એ પેશાબ વટે નીકળી જાય છે। જી ધન્યવાદ વજુભાઈ, આપને બહુ બઢિયા જાણકારી દીધી। और आगे मैं डिटेल